નમસ્તે વાલા બાળકો, ઈ લર્નિંગ ક્લાસીસમાં એકવાર ફરીથી આપનું હાર્દિક સ્વાગત છે. બાળકો, આજે આપણે ધોરણ 2માં ગુજરાતી વિષયમાં એકમ 6 વાઘની ટૂંકી રિસેસ, આ એકમમાં 2 ચિત્રો આપવામાં આવેલા છે. તે ચિત્રોનું અવલોકન કરીશું અને તેના વિશે ચર્ચા કરીશું. બાળકો, તમારી ગુજરાતીની ટેક્સ્ટબુકમાં પાના નંબર 38 એટલે કે પેજ નંબર 38 પર એક સુંદર મજાનું ચિત્ર આપવામાં આવેલું છે. જે ચિત્ર છે અરીસેસ પડી, જે ચિત્રમાં અરીસેસ પડી છે અને આ શું છે, નિશાળ છે. નિશાળ એટલે કે સ્કૂલ છે અને છોકરાઓ રિસેસ પડી છે તો અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બાળકો જરા ધ્યાનથી જુઓ, કેવું સુંદર ઝાડ છે. ઝાડ નીચે કોણ બેઠું છે? નમન અને અમન. નમન શું કરી રહ્યો છે? લખી રહ્યો છે. અને અમન શું કરે છે? અમન છે એ વાંચન કરી રહ્યો છે. આ છોકરી છે શું કરે છે? દોડી રહી છે. તેનું નામ શું છે? રેવા. અને આ છોકરીનું નામ શું છે? રમા. તે શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. બાળકો, અહીં તમને સ્કૂલ દેખાય છે ને, તેના કેટલા ઓરડા છે? 1 2 3 4 5 6. હા, અહીં દેવ શું કરી રહ્યો છે? દેવ છે એ ફૂલના છોડને પાણી પાઈ રહ્યો છે. ગગન, અજય, મગન, વેદ, અમર એ બધા છોકરાઓ ફૂટબોલ રમી રહ્યા છે. અને અહીં પાણીની પણ વ્યવસ્થા છે. મેના અને એના બંને છોકરીઓ શું કરી રહી છે? બેડમિન્ટન રમી રહી છે. તો કેટલું સરસ દ્રશ્ય છે, જેમાં શાળામાં રિસેસ પડી છે અને છોકરાઓ અલગ અલગ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. બાળકો, અહીં નીચે કેટલાક પ્રશ્નો આપવામાં આવ્યા છે, તે આપણે ચિત્રને આધારે તેના જવાબ આપવાના રહેશે. કોણ દોડે છે? જરા ધ્યાનથી જુઓ બાળકો, કોણ દોડી રહ્યું છે? રેવા દોડી રહી છે ને. કોણ દોડી રહ્યું છે? રેવા. કોણ દોડે છે? રેવા. રમા ક્યાં છે? ધ્યાનથી જુઓ બાળકો, રમા ક્યાં છે? શાળાના મેદાનમાં. ક્યાં છે? શાળાના મેદાનમાં. કોણ વાંચે છે? બાળકો જરા ચિત્રને ધ્યાનથી જુઓ, અહીં ઝાડ નીચે નમન અને અમન બેઠા છે ને. હવે નમન તો લખે છે, વાંચે છે કોણ? અમન વાંચે છે ને. કોણ વાંચે છે? અમન. અમન વાંચી રહ્યો છે ને. મેના શું કરે છે? તો બાળકો, અહીં ચિત્રમાં મેના ક્યાં છે? આ રહી મેના. મેના શું કરે છે? મેના બેડમિન્ટન રમે છે. શું કરે છે? બેડમિન્ટન રમે છે. દેવ શું કરે છે? બાળકો જરા ધ્યાનથી જુઓ, દેવ શું કરી રહ્યો છે? આ રહ્યો દેવ. દેવ શું કરી રહ્યો છે? દેવ ફૂલના છોડને પાણી આપી રહ્યો છે. મોટા ઝાડ નીચે કોણ છે? બાળકો, અહીં મોટું ઝાડ છે, તેના નીચે કોણ છે? નમન અને અમન. મોટા ઝાડ નીચે કોણ છે? નમન અને અમન. શાળામાં કેટલા ઓરડા છે? બાળકો, અહીં સુંદર મજાની શાળા છે ને, તેમાં કેટલા ઓરડા છે? 1 2 3 4 5 અને 6. શાળામાં કેટલા ઓરડા છે? 6 ઓરડા છે. કેટલી છોકરીઓ છે? બાળકો ચિત્રમાં ધ્યાનથી જુઓ, કેટલી છોકરીઓ છે? એના અને મેના
રેવા અને રમા કેટલી છોકરીઓ છે? એક, બે, ત્રણ, ચાર. કેટલી છોકરીઓ છે? ચાર છોકરીઓ છે. રમા શું કરે છે? બાળકો, રમા શું કરી રહી છે? રમા દોરડા કૂદી રહી છે. શું કરી રહી છે? દોરડા કૂદી રહી છે. તો બાળકો, તમને પણ રિસેસમાં મજા પડે છે ને? રિસેસ પડે ત્યારે અલગ અલગ પ્રવૃત્તિઓ તમે કરો છો ને? તો તમે રિસેસમાં શું કરો છો? તમારા મિત્રોના નામ શું છે? તે બધી વાતચીત તમારે મમ્મી પપ્પા કે દાદા દાદી સાથે કરવાની રહેશે. અને હા બાળકો, આ જ એકમમાં પાના નંબર 45 એટલે કે પેજ નંબર 45 પર એક ગમ્મત આપવામાં આવેલી છે, જેમાં સુંદર મજાનું ચિત્ર છે. ગુજરાત પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા એટલે કે સ્કૂલનું ચિત્ર છે. અહીં શું કહે છે સર? રિસેસ પડી. શું કહે છે? રિસેસ પડી. તો છોકરાઓ શું કહે છે? રમતા રમતા પાટો બંધાવો. રિસેસ પડી તો પાટો બંધાવો. આ છોકરી શું કહે છે? કોની ઉપર પડી? કોની ઉપર પડી? લંગડી રમીએ. આ છોકરીઓ શું કહે છે? લંગડી રમીએ. લે પકડ. આ છોકરો શું દોડે છે? ભાગી રહ્યો છે ને? અને શું કહે છે? લે પકડ. અને અહીં જે છોકરા છોકરીઓ રમી રહ્યા છે તે શું કહે છે? એ તો રોજ પડે છે, એટલે કે રિસેસ તો રોજ પડે છે. તો કેવું સુંદર મજાનું રિસેસનું ચિત્ર આપવામાં આવેલું છે, જેમાં છોકરાઓ રમી રહ્યા છે. બાળકો, આશા છે કે ચિત્રનું અવલોકન કરવામાં અને ચિત્ર વિશે ચર્ચા કરવામાં તો તમને ખૂબ મજા પડી હશે. તો બાળકો, અહીં એકમ 6 વાઘની ટૂંકી રિસેસ, આ એકમનું કાર્ય પૂર્ણ થાય છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળનો એકમ જોઈશું. થેન્ક યુ.